અમારી આદિત્ય સ્કિન કેર કંપનીએ લોન્ચ કરી છે ચામડીના અનેક રોગોની ચમત્કારી પ્રોડક્ટ આર સ્કિન ઓલ પર્પઝ ક્રીમ. આજે જ ખરીદો, શહેરના તમામ મેડિકલ અને કંગન સ્ટોરમાં ઉપલબ્ધ. નમસ્કાર, હું છું જીતેન્દ્ર પંડ્યા અને આપ જોઈ રહ્યા છો લોકનાથ ન્યૂઝ. આવો જોઈએ આજની ખાસ સ્ટોરી. લંપીની મહામારીમાં ખેરાલુથી લોકનાથનો ગ્રાઉન્ડ રિપોર્ટ. જી હા દર્શક મિત્રો, હિન્દુ ધર્મમાં જેને માતાનો દરજ્જો અપાયો છે એ ગૌમાતા અત્યારે લંપીની મહામારીમાં રીબાઈ રીબાઈને મરી રહી છે. પશુ ડોક્ટરોના મત મુજબ લંપીના આ રોગની કોઈ સારવાર નથી, છતાં સરકારે પશુની ઇમ્યુનિટી વધારતી રસીનું વેક્સિનેશન કરી ગૌવંશને બચાવવા પ્રયાસ કર્યા છે. જો કે રસીકરણ થયા પછી પણ અનેક ગાયોના મોત થઈ રહ્યા હોવાથી અમે ગ્રાઉન્ડ રિપોર્ટ જાણવાનો પ્રયાસ કર્યો તો હકીકત કંઈક જુદી જ માલુમ પડી છે. 147 નાના મોટા જાનવરોને 3 ml રસીનો ડોઝ અપાવી મારા પોતાના ખર્ચે અને રસીકરણ કરાવી દીધું હતું. અત્યારે આટલી બધી સ્થિતિમાં પણ મારા ઢોર બહાર ચરવા પણ જાય છે, તબેલા પર પણ વાધેલા છે, પણ એક નાની રેલીને પણ આ રંપી વાયરસની અસર પણ નથી, અને 1 લિટર દૂધનો પણ ઘટાડો થયો નથી, અને એક પણ વિઝિટ તમે એવન ડેરીમાં તપાસ કરી જુઓ તો લંપી વાયરસ નામથી મારી કોઈ વિઝિટ પણ આવી નથી. તો સરકાર દ્વારા જે રસીકરણ કરાવ્યું છે છતાં પણ ઢોર મરી ગયા છે, એનું શું કારણ? એમાં મેં એવી વાત સાંભળી છે કે 1 ml નો ડોઝ આપવામાં આવ્યો છે. અમે એમને કોઈ ડોક્ટરોનું ગણિત હોય તો ગમે તે કારણ હોય પણ 1 ml આપવામાં આવ્યો છે, અને એ પાછળથી જ્યારે લંપીનો અંદર શરીરમાં પ્રસર્યા પસા આપ્યો હોય તો ગમે તે કારણ હોય પણ રસી 21 દિવસ પછી અસર કરતી હોય છે. અશોકભાઈએ દરેક પશુને રસીનો 3 ml નો ડોઝ આપ્યો હતો, જેથી એક પણ ગાયને લંપીનો ચેપ લાગ્યો નથી. જ્યારે મંદરોપુરના પથુભાઈ ચૌધરીએ રસીનો 1 ml નો ડોઝ અપાવ્યો હતો, છતાં તેમનો એક બળદ અને એક ગાય લંપીની ચપેટમાં આવી ગયા છે. અમે ઘણા બધા નિષ્ણાતોને એવું પૂછ્યું કે ભાઈ આ રસી કેટલી આપવી જોઈએ, તો 3 ml રસી આપવી જોઈએ, એની જગ્યાએ 1 ml રસી આપી છે, અને એના કારણે ઘણા રસી આપેલા પશુઓને પણ લંપી થયો છે અને ઘણા પશુઓ મરી પણ ગયા છે. મારે પણ 2 પશુઓને, 1 બળદ અને 1 ગાયને લંપી થયો છે, અને એના પાછળ ખૂબ કાળજી રાખીએ ત્યારે એનું રિઝલ્ટ મળે છે, બાકી ખૂબ જ પશુઓ મરી જાય છે. આ બાબતે અમે ખેરાળુના સરકારી પશુ દવાખાનાનો સંપર્ક કર્યો તો ફરજ પરના ડોક્ટર B.A. રાબડીએ કેમેરા સામે કંઈ પણ કહેવા ઇનકાર કર્યો હતો અને મૌખિક વિગતો આપતા કહ્યું હતું કે રસીનો 1 ml નો ડોઝ ગાઈડલાઈન મુજબ અપાયો છે. તાલુકામાં 51,700 જેટલા ગૌવંશનું રસીકરણ કરાયું છે અને તેની સામે કુલ 29 ગૌવંશના મોત થયા છે. અમે ડોક્ટરના નિવેદનની ખરાઈ કરવા નજીકમાં આવેલા નંદાલી ગામની મુલાકાત લીધી તો આ એક જ ગામમાં 20-25 પશુના મોત થયાનું જાણવા મળ્યું છે. લગભગ 4500 જાનવરની હાલ અસર છે, અને 20-25 નો આંકડો નંદાલી ગામનો છે મરણનો આંકડો. એમાં એક તો બળદ છે, એ ગાયો વધારે ગાયો રેલી 2-3 રેલી. સરકારી અને ખાનગી ડોક્ટરો બીમાર પશુના લક્ષણો જોઈ દવા આપી રહ્યા છે, કારણ કે આ રોગની કોઈ જ દવા નથી. જો કે ગૌમાતાની આવી સ્થિતિ જોઈ અહીંના એક વેપારી પશુપાલકોની મદદે આવ્યા છે. અત્યાર સુધીમાં 5,000થી વધુ મિથેલિન બ્લ્યુની બોટલો વિના મૂલ્યે વિતરણ કરી ચૂક્યા છે. હજારો પશુપાલકોને અને ગાય માતાઓને અમે આપી અને એમને જણાવ્યા મુજબ જે જે લઈ ગયા એ બીજી વખત પણ રિપીટ કરી, એમને એમ કીધું કે ભાઈ આ દવા તો બહુ સરસ છે, અમારી ગાય જે ઊભી નથી થઈ શકતી એ તરત ઊભી થાય છે, એના પછી એ લાઈન અમારી ચાલુ જ છે. પણ હજી અમારી ઈચ્છા છે કે જ્યાં સુધી લંપી વાયરસ ખતમ ન થાય ત્યાં સુધી અમારી સેવા અવિરત ચાલુ છે, એ દવાનો કોઈ પણ ચાર્જ નથી. ખેરાલુમાં આવેલી લખન સ્ટોર નામની આ દુકાનમાં દરરોજ અનેક પશુપાલકો મિથેલિન બ્લ્યુ લેવા આવી રહ્યા છે. અહીંથી મિથેલિન બ્લ્યુની બોટલ લેવી હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરાવવું પડે છે અને નોંધણી નંબર સાથેનો પાસ આપવામાં આવે છે. મોડી સાંજે પરિવારના યુવાનો ભેગા થઈ મિથેલિન બ્લ્યુની બોટલો ભરે છે અને દિવસે પશુપાલકોને વિના મૂલ્યે પૂરી પાડે છે. આપ જોઈ શકો છો આ એક રેડીમેડ કપડાં અને ફૂટવેરની ખૂબ મોટી દુકાન છે, અને દુકાનમાં વ્યસ્ત હોવા છતાં આ વેપારી ગૌ સેવાનું કામ શરૂ કર્યું છે. શું કહેશો કાલીભાઈ, આ પ્રેરણા તમને ક્યાંથી મળી? મારા મોટા ભાઈ કિશોરભાઈની પ્રેરણાથી આપણે ગૌ સેવા માટે આ દવા ચાલુ કરી મિથિલિન બ્લ્યુ, અને એનો 100% ફરક પડે છે.
એવું નથી કે નથી પડતો. કેટલાય લોકો આવ્યા, કેટલા લોકોએ મને કીધું કે ભાઈ મારી ગાય બચી ગઈ, મારું બળદ બચી ગયું. એવા કમસે કમ 1300-1700 માણસનો, લગભગ 1300-1700ના વચમાં આંકડો સાર્યો, એમને બધાને કોલ આવ્યા મારી ઉપર કે મારી ગાયો બચી ગઈ છે. અને મિથિલિન બ્લુથી 100% ફરક પડે છે. ખાલી એને હાલવાની પદ્ધતિ સમજીને જાય ને અહીંયાથી તો એમને ફરક પડે છે. મારી હાથ જોડીને એક નમ્ર વિનંતી છે એ બધા લોકો માટે કે આવી સેવાનો મોકો એક જ વખત આવવાનો, જીવનની અંદર ફરીથી આવવાનો નથી. હું તો કહું છું પરમાત્માને જિંદગીમાં લંપી વરસ ગાયો ને ના થવું જોઈએ. ચાહે એમનું દુઃખ એમને જ ખબર હોય, માણસની કલ્પના બાર વાર છે. બીજી એક વસ્તુ, માણસ બીમાર પડશે તો બીજો કોઈ દવાખાને લઈ જશે, ગાયોને કોણ લઈ જશે? આજે ગાયોને ચારો તમે ખવડાવો ઉતરાણ ઉપર મને કોઈ ના નથી, પણ જ્યારે ખરી જરૂર અત્યારે છે અત્યારે એમની સેવા કરો. ખેરાલુમાં અત્યારે છેલ્લા 26 તારીખે મારી બેબીના બર્થડેના દિવસથી માંડીને આજે 13 તારીખ સુધી 19 દિવસ થયા છે, પણ હજી સુધી ખેરાલુમાં કોઈને આવી સેવા ચાલુ કરી નથી. આપણે એ પણ જણાવી દઈએ કે આ વેપારી પરિવારે મિથેલિન બ્લુ નામની આ દવા ભારત સરકારના કૃષિ અને પશુપાલન વિભાગના કમિશનર ડોક્ટર પ્રવીણ મલિકે ગત 31 ઓગસ્ટે જારી કરેલા એક પરિપત્રને આધારે તૈયાર કરી છે. અહીં દવા લેવા આવતા પશુપાલકોના પ્રતિભાવ પણ જાણીએ કે તેઓ શું કહી રહ્યા છે. શું કહેશો? રસીકરણ દવાની કોઈ અસર થઈ જ નહીં સાહેબ, કારણ કે જો રસી આપી એ રહી ગાયોને પણ અસર થાય છે, અને દવા જે અમે વિઝિટો કરાવીએ છીએ ડેરીની તેમાં પણ રિઝલ્ટ મળતું નથી. તેમાં પણ ડૉક્ટર એમ જ કહે આની કોઈ દવા નથી. એટલે એના માટે દેશી ઉપચાર એક આ મિથિલિન બ્લુ અને એક અર્ધર બેનો દેશી ઉપચાર કરીએ છીએ. મિથિલિન બ્લુ અહીંયાથી મફતમાં આપું છું કાલીભાઈ, અને તેને લઈ જઈને અમે પાણીમાં ઓગાળીને તે પાણી ગાયને પીએ છીએ અને તેનાથી નવરાઈએ છીએ ગાયોને. લંપીની આ મહામારીમાં ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ગૌવંશ બચી જાય. અને હા, અમારો આ ગ્રાઉન્ડ રિપોર્ટ જો આપને યોગ્ય લાગે હોય તો લાઈક અને શેર અવશ્ય કરજો. સંજય અને મનોજ ટાકોર સાથે જીતેન્દ્ર ફંડિયા, લોકનાથ ન્યૂઝ, ખેરાલુ.